તો ભારે વરસાદની સંભાવના 6 નવેમ્બરે તેની વાત કરીએ. પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, અમદાવાદ, આણંદ, સુરત તમામ જગ્યાઓ પર આવતીકાલે વરસાદ વરસી શકે છે. 7 નવેમ્બરની વાત કરીએ જેમાં ભાવનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત આ જગ્યાઓ પર 7 નવેમ્બરે વરસાદ વરસવાની પૂરેપૂરી સંભાવના છે. મહત્વનું છે કે 6 અને 7 નવેમ્બર તમામ દરિયા કિનારાઓને બંધ કરી દેવામાં આવ્યા છે. સહેલાણીઓને પણ ત્યાંથી હટાવી લેવામાં આવ્યા છે. વાવાઝોડાને લઈને ગુજરાતમાં કેવા પ્રકારની પરિસ્થિતિ રહેશે, કઈ કઈ એવી બાબતો છે કે જેને લઈને ગુજરાતવાસીઓએ પણ સાવધાન રહેવું પડશે તેની વાત કરીએ. તો મહા વાવાઝોડું ગુજરાત તરફ આવતા નબળું પડશે. વાવાઝોડાને પગલે ગુજરાતના દરિયા કિનારે યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે. સાથે 8 નવેમ્બર સુધીમાં તે વાવાઝોડું વધુ નબળું પડશે. 48 કલાકમાં આ વાવાઝોડું ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે. વાવાઝોડા સમયે પવનની ગતિ 70 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. વાવાઝોડાની અસરને કારણે અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી જોવા મળી રહી છે. તો મહા વાવાઝોડાને પગલે દરિયામાંથી તમામ બોટ પરત ફરી રહી છે. માછીમારી કરવા ગયેલી 12,000 થી વધારે બોટ કાંઠે પરત આવી છે. તો રાજ્યના તમામ દરિયા કિનારે વાવાઝોડાની ઓછીથી વધારે અસર જોવા મળી રહી છે. મહા વાવાઝોડાની દહેશત વચ્ચે દીવના તમામ જે બીચ છે તે બંધ કરી દેવામાં આવ્યા છે. દીવના તમામ બીચ પર સહેલાણીઓને જવા પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. દરિયા કિનારે એલર્ટ હોવા છતાં સહેલાણીઓએ જોખમી સેલ્ફી પાડી. પોરબંદર, વેરાવળ, દીવ સોમનાથ, દ્વારકા, જામનગરમાં એનડીઆરએફની ટીમ છે જે એલર્ટ છે. અમરેલી જિલ્લાના જાફરાબાદના દરિયામાં મહા વાવાઝોડાની ઓછી અસર જોવા મળી રહી છે. તો આ સાથે આ વાવાઝોડાનો ખતરો ટળે તે માટે પોરબંદરમાં હોમ હવન પણ કરવામાં આવી રહ્યા છે.